ટ્રીટમેન્ટ આપી અને મને બહુ સારું લાગ્યું. પહેલા કરતા બહુ સારું સંભળાય છે મને અને રિઝલ્ટ બી તમારું બહુ સારું છે. જે મને 3 કલાકમાં મળ્યું છે તમને 30 વર્ષથી નહોતું મળ્યું. સાચી સાચી વાત છે. કારણ કે હું પહેલા બીજા હતો કે આ તો ખાનદાની રોગ છે એનો કોઈ સોલ્યુશન નથી. કારણ કે અમારા ખાનદાનમાં જે લોકો ગયા એ લોકો એ રીતે ગયા, કોઈ ટ્રીટમેન્ટ કરાવી નથી. તમારા ઘરમાં કોને કોને બધા પછી મારા કાકા સસરા ની છોકરી છે એને બધાને ફૂલ છે. ખાવાની પણ દવા આપી એમને અને પછી તમે એમને પાછું એ જ રીતે તમે પૂછ્યું, હજી દૂર જઈને પૂછ્યું તો એમને પહેલા કરતા 50% મને ફરક લાગ્યો છે. બહુ જ સારો ફરક માની નતું એના કરતા તો મને અમેઝિંગ રિઝલ્ટ મળ્યું છે. મને તમે એમ થતું હતું કે મને સંભળાશે કે નહીં તમે જે બોલો છો, કાનમાં નાખ્યા પછી પણ એક કલ્પના હતી મને સાચી કે સાહેબ કરે તો છે પણ હવે કોને ખબર ભાઈ. કારણ કે એક દિવસ તો કેટલું બી સારું નહીં થઈ જાય, આપણે બી એક વિચારીએ તમે 6 મહિના કે 3 મહિના તો જોઈએ. બહુ સરસ બહુ સરસ. આજ સુધી મેં વિચાર્યું નહોતું કે આવું રિઝલ્ટ મળશે જે 2 કલાકમાં મને મળ્યું. બહુ સરસ રિઝલ્ટ મળ્યું છે જે કોઈ દિવસ વિચાર્યું નહોતું. અને અમે કોઈને કહીએ તો કહી શકાય કે નહીં ખરેખર તમારા ખાનદાનમાં આટલા બધા લોકો છે તો આમ મોકલાવી ચોક્કસ કેટલા લોકોને મોકલાવી. હું એવું કહેવા માંગીશ કે તમે લેટ નહીં કરો અને જ્યાં તમને આ કોન્ટેક્ટ મળે એ તમે પહેલાં એમનો ઇલાજ કરાવી લો કે તમે વધારે તકલીફ થાય અને વધારે ભોગવવું પડે એના કરતાં તમે જલ્દી ને જલ્દી આ સર પાસે આવીને તમારો ઈલાજ કરાવી લો કે તમે બહુ જલ્દી સારા થઈ જાઓ. મારું કહેવું એ છે કે તમારે જો સાહેબ હોય તો લાખો લોકો સારા થઈ શકે. સાચી વાત. અગર કોઈને ખબર નથી હોતી એવા જેવા કે મને YouTube ચલાવતો નથી આવતો, મને ખબર જ નથી કે ભાઈ દુનિયામાં કંઈક આવી પણ વસ્તુ છે. હવે તો આણંદ જોયું તો મને લઈને આવ્યું, નહીં તો મને તો કશું હું તો કશું જાણતો જ નથી મોબાઈલ લેવા. કારણ કે હું નોકરી કરું અને નોકરીથી આપણે ઘરે થાય. કારણ કે જ્યારથી આપણે પાસે કમ્પ્યુટર આવ્યું પણ આપણે એના વિશે કંઈ જાણતા જ નથી તો શું ખબર પડે. અને તમે જાણકારી મોકલો છો તો મારા સુધી પહોંચતી નથી. તો તમે આ પહોંચાડી અને આ કામ કર્યું બહુ સારું કામ. બહુ સારું કામ કર્યું સાચી વાત છે. બધો બધો આભાર કે તમે અમને આટલું સારું રિઝલ્ટ આપો છો. થેન્ક યુ સો મચ.